नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्जायानं नमो लोये सर्वशाहुनं एसो पंचेणमुकारो शव्वपावप्पनाशनो मंगलानं च सव्येसिं पढ़मं हवै मंगलम। पंच परमिष्टि ने नमस्कार करीने पूज्यपाद श्री वादी वेताल श्री शांति सुरेश्वर जी महाराजाना चरणों में कोटि सहवंदन करीने। क्या सुधी पहुंचा था आपने? तिरेंच ना बद्दा भेदो थी गया हमने। बता बाकी जे तिरेंच ना भेदो क्या थी गया? થઈ ગયા તિરેનના કુલ ટોટલ કેટલા ભેદો તમે બોલો? 20 છે। તમે એમાંથી કેટલાને ઓળખી શકો એમ છો 20 માંથી? બધા લગભગ સમૂળછીમ ખેચર કેવી રીતના ઓળખશો? એમને ઉત્પન્ન થાય 20 પ્રકારના ભેદો છે। જલચર કોને કહેવાય? જલમાં જે ફરી શકે તે બધા જલચર। સ્થળચરના કેટલા ભેદો? કયા કયા? બરાબર છે। ચતુષ્પદમાં કઈ કઈ વસ્તુ આવે? જેમ કે હાથી વગેરે, બરાબર છે। જન્મ ત્રણ પ્રકારના મેં તમને બતાવ્યા હતા, ત્રણ પ્રકારના જન્મ। એ તો ગર્ભ જ છે જ, ગર્ભમાં અંડજ પોત જ ને જરાયુ જન્મ। આપનો જન્મ કયો ત્રણમાંથી? જરાયુ જન્મ। એવું તિર્યંચમાં જરાયુ જન્મ હોય કે ના હોય? હોય। જેમ કે ગાય બકરી ગલુડિયા વગેરે જરાયુ જન્મ કહેવાય। પોત જ જન્મ કોને કહેવાય? નહીં, જેને બોર્ન થતાની સાથે એના બોડીને કોઈ પણ પ્રકારની અશુચિ લાગેલી ન હોય, શુદ્ધ જ હોય, અને જે જન્મતાની સાથે ચાલી શકે એ બધા પોત જ જન્મવાળા કહેવાય। બરાબર છે। જેમાં હાથી આવે, અંડજની અંદર શું આવશે? ઈંડામાંથી જે જન્મે તે કયો તમને ભેદ આવડે છે? એમાંથી કબૂતર ચકલી વગેરે, બરાબર છે। પક્ષીમાં શું વિશેષતા છે? કઈ એક બતાવી હતી ને છેલ્લા છેલ્લા મેં તમને પક્ષીમાં એક વિશેષતા બતાવી હતી, અઢી દ્વીપની બહાર એવા પક્ષીઓ છે કે જે જન્મે ને તો પણ ખુલ્લી પાંખ વાળા જ જન્મે, બેસે તોય, ઉડે તોય, એક્સ વાય ઝેડ સુવે તોય ખુલ્લી પાંખ। આ બધા પક્ષીઓ ક્યાં છે? તો કે અઢી દ્વીપની બહાર છે। બીજા નંબરમાં સંકોચાયેલી પાંખવાળા, એટલે કે જે પોઝિશન મેં ખુલ્લી રાખેલી પાંખોવાળા પક્ષીમાં જે રીતે કહ્યું તે જ રીતે સંકોચાયેલી પાંખવાળા, ઉડે તોય સંકોચાયેલી, બેસે તોય, સૂવે તોય, જન્મે તોય, બધામાં સંકોચાયેલી જ પાંખ હોય એવા પક્ષીઓ અઢી દ્વીપની બહાર આવેલા છે। સમૂરછિમ જીવ કોને કહેવાય? અસુચિમાં જે ઉત્પન્ન થાય તે બધા સમૂરછિમ, અને ગર્ભજ કોને કહેવાય? માતા પિતાના સંયોગથી ઉદ્ભવે તે। બરાબર છે। તિર્યંચના સર્વે ભેદો થઈ ગયા। નરકની વેદનાના એક બે ભેદ બોલો, નરકમાં કેવી કેવા પ્રકારની? વિપુલભાઈ બોલે છે, પહેલી કઈ એને કેવી રીતના હોય? ત્યાં અસહ્ય ગરમી હોય, એની જન્મ જે ઉત્પત્તિ સ્થાન હોય શીત યોનિ હોય અને રહેવાનું હોય ઉષ્ણ યોનિમાં।
પરમાધામીકૃત વેદના કેટલી નરક સુધી હોય? ત્રણ સુધી. અને ક્ષેત્ર વેદના સાંધે સાંત. અને જીવાણુથી પરસ્પર હિંસા છેલ્લી બેમાં, બરાબર છે. અને છેલ્લી કઈ રહી ગઈ? પ્રહરણકૃત વેદના, શસ્ત્રો દ્વારા વેદના ક્યાં સુધી? પાંચ નરક સુધી. નારકીઓ આટલું બધું કષ્ટ સહન કરે અને મરીને દેવ જ બનશે ને? ના, ક્યાં જન્મ લઈ શકે? તિર્યંચ અથવા મનુષ્યમાં જ એમનો જન્મ થઈ શકે, બરાબર છે. અને દેવતાની વાત કરી હતી આપને? નથી કરી, ચલો કંઈ વાંધો નહીં. હવે મનુષ્યના ભેદો ચલાવવાના છે. તિર્યંચમાં કંઈ પણ પૂછવું હોય તો બોલી જાઓ. નહીં, તિર્યંચમાં આકૃતિ જે હોય ને, જગતના એવા કોઈ પણ આકાર નથી કે એ આકારવાળા તિર્યંચો ન હોય. ખાલી બે જ આકારને છોડીને દુનિયાના તમામ પ્રકારના આકારવાળા તિર્યંચો હોય છે, યાને કે જલચર જીવો સર્વ આકારવાળા હોય છે. પ્રતિમાનું પણ આકાર હોય, એક્સ વાય ઝેડ મનુષ્યનો આકાર પણ હોય. સર્વે કયા બે ના હોય? તો કે એક તો આવો સર્કલ જે આકાર છે એને બંગડી જેવો આકાર કહેવાય, એટલે બંગડી જેવા શેપમાં તિર્યંચો નથી. અને બીજું નળિયાનો જે આકાર હોય, અડધો ગોળાકાર, આવા પ્રકારનો શેપ આ બે શેપ સિવાયના સર્વે આકારો તિર્યંચોના પ્રાપ્ત થાય છે. તિરહ અંચતી, આવો એનો વિગ્રહ છે. તિર એટલે તીરછું, અંચતી એટલે ચાલવું. તીરછું જે ચાલે, એક પગ આમ મૂકે તો બીજો પગ આ દિશામાં મૂકશે, એટલે તીરછું જે ચાલે એને તિર્યંચ કહેવાય. તિરહ અંચતી, અંચતીનો અર્થ છે જવું. ના, એવું નહીં, બધાથી ખરાબ એટલે નરક, એનાથી થોડુંક સારું એટલે તિર્યંચ, એનાથી થોડુંક સારું એટલે વધારે સારું મનુષ્ય, અને એનાથી વધારે સારું એટલે દેવ. પણ વેદના ફિક્સ હોય ને પાછી, આટલી બધી વેદના નરકમાં એવું ના હોય. નરકની અંદર મિછણ તિર્યંચમાં આવું ના હોય, નરકમાં હોય. નરકને છે ને સુખની અનુભૂતિ બે ત્રણ પ્રસંગોમાં થાય છે. જ્યારે તિર્યંચોમાં તમે શેરડી ખવડાવો તો એ થાય, લાડુ ખવડાવો તો એ થાય, ઈષ્ટ એને પાણી પીવડાવો તો એ થાય. આવું ઘણી પ્રવૃત્તિ કરવાથી તિર્યંચોને પણ સુખની અનુભૂતિ થાય. જ્યારે નારકીઓને પરમાત્માના કલ્યાણકો પ્રસંગોમાં મિત્ર દેવતા મળવા આવે તો, આ બે વિશેષ પ્રસંગો છે. એ સિવાય પ્રાય કરીને નરકના જીવોને દુઃખની જ અનુભૂતિ છે, બરાબર. તિર્યંચના ભેદો થઈ ગયા. કેટલા ભેદો લખ્યા તમે તિર્યંચના? 20 લખ્યા? કાઉન્ટિંગ કરાવશો? બોલો તો, બોલો બોલો. નહીં, એવું નહીં, એનો નેક્સ્ટ જન્મ નરકનો થાય કદાચ. પછી મનુષ્ય થઈ શકે ને? તો પછી જન્મ મરણ, જન્મ મરણ એમાં કી રીતના થયા? પ્રાય કરીને જે હિંસક જીવો હોય છે તે પ્રાય કરીને નરકમાં જનારા હોય છે. કોઈ કાળે બધું ફિક્સ થતું નથી. ક્યારેક કોઈક પ્રસંગે શુભ પરિણતિ થઈ જાય અને તેમાં જ આયુષ્ય બંધાઈ જાય તો વ્યક્તિની સદગતિ થઈ જાય. આપને પૂરેપૂરું સારા ભાવમાં જ રહેતા હોય પરંતુ નસીબ બીજી દિશામાં ચાલતું હોય
તો જે અવસરે આયુષ્ય બાંધવાનો અવસર હોય તે જ અવસરે બીજાના ઘરનું સામાન વગેરે લેવાની પરિણતિ થાય, કોઈની વસ્તુ લઈ લેવાની, સામાન્યથી મોબાઈલ પડ્યો છે તો ખિસ્સામાં મૂકી દેવાની તે ઘડીએ જ પ્રવૃત્તિ થાય અને આયુષ્ય તે જ ઘડીએ બંધાય તો અશુભ પ્રકારનું આયુષ્ય બંધાઈ જાય. એટલે એ માટે, એટલે આયુષ્ય બાંધવા માટે જે સ્ટાર્ટ થાય ને એ જ સ્ટાર્ટ થયેલું અંતરમૂળ સુધી બંધાય. સ્ટાર્ટ થયેલું એના માટે અંતરમૂળની પોઝિશન થાય ને પછી બંધાય એવું નહીં. જો આયુષ્ય બાંધવાની શરૂઆત થાય એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટથી અંતરમૂળ સુધી આયુષ્યનો બંધ ચાલે. પરંતુ જે એક આયુષ્ય બાંધીએ નોનસ્ટોપ એનું એ જ આયુષ્યનો બંધ અંતરમૂળ સુધી ચાલે. એટલે એમાં પણ એકવાર સ્ટાર્ટિંગ થાય ને એ આયુષ્યનો બાંધવાનો, પછી ભલે સારી પરિણતિ આવે ને તો એ ચેન્જ ના થાય. અંતરમૂળ માટે એમાં જ તિર્યંચો મળીને બધી જગ્યાએ જઈ શકે છે. શરૂઆત જ મેઇન છે, પરંતુ એને નોનસ્ટોપ જે કર્મો આવે છે ને એમાં 8 ડિવિઝન થાય છે. પ્રત્યેક સમયે કર્મો આવે છે, પરંતુ જે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારથી અંતર્મૂળ સુધી 8 ડિવિઝન થાય, અંતર્મૂળ ફિનિશ થાય ને ત્યાર પછી 7 ડિવિઝન ચાલુ થઈ જાય. બરાબર બોલો. આયુષ્યનો બંધ કેવી રીતે થાય એ મને ખબર નથી, પરંતુ આયુષ્ય બંધાય છે. જો આવું શરૂઆત મને ખબર પડી જતી હોત તો મારી દેવગતિ ને સદગતિઓ જ થાત. જો આ તથા ભવ્યત્વ ભવિતવ્યાનો યોગ હોય ને તો સંભવી શકે, અન્યથા જે ખરાબ ચિંતન ખરાબ મનન લોકોની હિંસાના જ પરિણામ હોય એને પ્રાય કરીને અશુભ જ પરિણામ થાય, એટલે અશુભ જ ગતિ થાય. આ તો રેર કેસમાં કદાચ શુભ પરિણામ આવી જાય અને એનું બદલાવ થઈ જાય એવું સંભવે. એટલે એકને આખો દિવસ ખરાબ પરિણતિ થઈ અને સારું આયુષ્ય બાંધ્યું એટલે આપને પણ એવું જ કરવું એવું છે નહીં, કારણ કે આપનું ઊંધું પાસ ચાલતું હોય. આયુષ્ય બાંધ્યું પણ એ જ પરિણામમાં એવું પણ થાય. આયુષ્યનો બંધ 1/3 ભાગમાં થાય. આપનું જેટલું આયુષ્ય હોય એના 3 ટુકડા કરવાના, એમાંથી 2 ટુકડા પસાર થઈ જાય અને 3જો ટુકડો શરૂ થાય ને ત્યારે બંધાય. બંધાય જ નથી બોલો, બંધાય. ત્યાં કદાચ તમારું આયુષ્ય બાંધવાના પરિણામ જાગૃત ન થયા હોય તો હવે જે એક ટુકડો બાકી હતો એના ફરીથી 3 ટુકડા કરવાના, એમાંના 2 પાર્ટ્સ જાય, પછી જે 3જો પાર્ટ્સ બાકી રહે એની શરૂઆતમાં જો બંધાય તો બંધાય, અન્યથા એનો પણ 3જો ભાગ કરવાનો. આમ 3 વાર 3જો ભાગ કરવાનો. ન બંધાય તો છેલ્લા અંતર્મૂર્તમાં આયુષ્યનો બંધ પડે. પણ ક્યારે બંધાય એ મારા જ્ઞાનની સીમાની બહાર છે. એવું કઈ છે નહીં, ભગવાનનું ચવન કલ્યાણ 1/3 માં થઈ શકે છે. હજુ કશું આપને અંકુર ધારો કે ફૂટ્યું હોય ને એના કેટલા ફળો આવશે ને શું થશે ને એનું ભવિષ્ય શું, ભૂતકાળ શું હતું, કેટલા નેક્સ્ટ થશે, અપ ટુ એન્ડ જે જાણે ને એનું નામ જ કેવળ જ્ઞાન. એટલે કેવલીને તો સર્વજ્ઞ કહેવાય છે, એટલે સર્વ વસ્તુને જાણનારા છે, એટલે અપ ટુ એન્ડ બધું જ જાણે. એમનું બોર્ન થાય ત્યારથી માંડીને અનંતા ભવો શું થશે બધું કહી દે. શું બોલતા હતા અહીંથી બોલો. તિર્યંચો એકિન્દ્રિય પણ તિર્યંચો કહેવાય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌર ઇન્દ્રિય, પંચઇન્દ્રિય. આ તિર્યંચોના 5 વિકલ્પોમાંનો એક ભેદ જેને તે ઇન્દ્રિય, જેને સ્પર્શ રસ અને ઘ્રાણ
ત્રણ જ પ્રકારની ઇન્દ્રિયો પ્રાપ્ત થાય એ જીવ તે ઇન્દ્રિય કહેવાય. અને અત્યારે રખડતા જે પણ માખી મચ્છર વિગેરે જે પણ છે, શેરીમાં રખડતા જે પ્રાણીઓ છે, બધા તિર્યંચો છે. બરાબર? જો આ વિશેષ તે દિવસોએ આપના પરિણામોમાં ડિફરન્સ આવે છે. કહેવાય છે શરીરની અંદર જલ તત્વ એ જો વધી જાય ને તો કાસાયિક પરિણામોની વૃદ્ધિ થાય છે, અને કસાયો વધવાથી હીન પ્રકારના આયુષ્યનો બંધ થાય છે. એટલે કસાયોને કંટ્રોલમાં રાખવાથી તે દિવસે જો આયુષ્ય બંધ થાય તો શુભ બંધાય. કસાયો વધે શા માટે? જલ તત્વ વધવાથી. અને જલ તત્વ વધે ક્યારે? લીલોતરી ખાવાથી. એટલે તમારે પરંપરાએ કારણ લીલોતરી છે. લીલોતરી ખાવાથી જલ તત્વ વધે, જલ તત્વ વધવાથી તમારી પરિણતિ બગડે, ને તમારી પરિણતિ બગડે એટલે અશુભ આયુષ્યનો બંધ થાય. આયુષ્યને રોકવા માટે આપની પાસે બીજું કોઈ શસ્ત્ર નથી, પણ આપના કાસાયિક પરિણામને કંટ્રોલમાં કરીએ એવો પુરુષાર્થ આપણે કરી શકીએ. એટલે એ દિવસોમાં લીલોતરી ખાવી જોઈએ નહીં. બરાબર? એટલે તે દિવસોમાં આવું શક્યતા છે, માટે જાગૃતિ તમને અપાવે છે. બાકી આયુષ્ય ક્યારે બંધાય એ તો ઈશ્વર જ જાણે. બરાબર? બોલો. ઓકે, બદલાઈ ગઈ. જો એ આયુષ્યને બદલી ના શકે. બાકી તિર્યંચનું બંધાઈ ગયું હોય તો પાછળ તમે વધારે પુણ્ય કરો તો એવી જગ્યાએ જન્મ મળે કે જીન વાણી કદાચ સંભાળવા મળે. શ્રેષ્ઠીને ત્યાં જન્મ થાય, એમને કીધું તે પ્રમાણે ફરવા પણ મળે, આવું એ પુણ્યના કારણે મળી પણ શકે. બરાબર? આયુષ્ય બંધાયા ગયા પછી એને બદલી શકાતું નથી. બરાબર? પરંતુ એને વિશેષ બનાવી શકાય છે. એ પુણ્યથી ભલે હીન કુળમાં જન્મ થાય, પણ એ પુણ્યબળ ત્યાં જાગે કે એમાં પણ શ્રેષ્ઠ કક્ષાનો વ્યક્તિ બની શકે. એટલે કરેલા સુકૃતો આને એ ભવ પછી પણ કાર્ય કરનારા થાય છે. બરાબર છે? ત્રીજી ગતિ આવી. મનુ નામનો વ્યક્તિ હતો, તેના ઉપરથી જે એના અપત્યો, એને મનુષ્યો કહેવાય. આ વ્યુત્પત્તિ જ છે ખાલી, મનુષ્યો અનાદિકાળથી છે. મનુના અપત્યો એટલે મનુષ્યો. મનુ નામનો વ્યક્તિ, એના બધા પુત્રો એ મનુષ્ય કહેવાય. આ વ્યુત્પત્તિ છે ખાલી. મનુષ્યો તો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાના છે. ખાલી સંખ્યામાં ઘટાડો વધારો થશે, બાકી અનાદિકાળથી આ સિસ્ટમ ચાલુ છે, અનંતકાળ સુધી ચાલશે. બરાબર? મિનિમમ સંખ્યા 29 ડિજિટની છે. મિનિમમ સંખ્યા 29 ડિજિટ ફિક્સ છે. કેવલ ભારત દેશની નહીં, કેવલ એશિયા ખંડની નહીં, આ અત્યારના વિશ્વની નહીં, પરંતુ અત્યારે જે બતાવવામાં આવશે મનુષ્યોની વસ્તી અઢી દ્વીપની અંદર રહેલી છે. એ અઢી દ્વીપની અંદર રહેલા મનુષ્યોનું કુલ ટોટલ મિનિમમ જો કરવામાં આવે તો 29 ડિજિટ જેટલી છે. એટલે મિનિમમ આટલી હોય. ચક્રવર્તી વગેરે હોય તે વખતે એને ચક્રવર્તીના પુત્રો, શાસ્ત્રકાર કહે છે 125 કરોડ પુત્રો હોય છે. હવે જો 125 કરોડ પુત્ર, પછી એના પરિવારો વગેરે વગેરે વગેરે, ચક્રવર્તીનું સામ્રાજ્ય તો કેટલું ફેલેલું કહેવાય. એટલે એની મોટી સંખ્યા છે. અત્યારે એટલી સંખ્યા નથી, છતાં પણ જે કહેવાતું હશે તે વધારે, એટલે ઓછામાં ઓછી 29 આંકડાની સંખ્યા છે.
ગઈ વખતે મેં તમને કીધું તીર્છાલોક કોને કહેવાય? તીર્છાલોક નહીં, સંભૂતલા નામની પૃથ્વી કોને કહેવાય? નહીં, એ તો મેં તમને ચિત્ર બતાવ્યું હતું ને, આ 14 રાજલોક નું ચિત્ર બરાબર છે. નીચે એની પહોળાઈ કેટલી છે? 7 રાજ લંબાઈ, 7 રાજ પહોળાઈ, સર્કલ આકાર છે. લગભગ 21 રાજનું એનો પરિઘ છે, એનાથી થોડુંક વધારે થશે. હા, તો આ એનો નીચેનો ભાગ છે સર્કલ આકારમાં, પણ આ એકબીજા એક સાઈડનું ચિત્ર છે. એ ધીરે 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 ઘટતું મધ્ય લોકમાં, એટલે મધ્ય ભાગમાં એક રાજ લંબાઈ, એક રાજ પહોળાઈ, યાને કે 3 રાજ સર્કલ આકાર, લગભગ 3.25 રાજ એનો પરિઘ છે એ મધ્ય ભાગ. પછી ઉપર વધતા વધતા આ 5 રાજની પહોળાઈ થાય છે, ત્યાં લગભગ 15 રાજ નું એનું પરિઘ છે, ને ધીરે ધીરે ઘટતા ઘટતા ઉપર 1 રાજ પ્રમાણ થાય છે. બરાબર છે. આ અહીંથી માંડીને અહીં સુધી રાજની પ્રમાણથી બોલીએ અસંખ્ય યોજન બરાબર 1 રાજ, એવા 14 રાજ ભેગા કરો એટલી એની હાઈટ છે. એની પહોળાઈ 7 રાજ લંબાઈ, 7 રાજ પહોળાઈ છે. 1 રાજ લંબાઈ, 1 રાજ પહોળાઈ, 5 રાજ લંબાઈ, 5 રાજ પહોળાઈ, અને 1 રાજ લંબાઈ પહોળાઈ વાળો આ લોક છે. બરાબર છે. એના બરાબર મધ્યમાં, યાને કે 7 રાજ ઉપર, 7 રાજ નીચે, એનું પણ મિડલ, એટલે સંભૂતલા પૃથ્વી કહેવાય. એટલે અહીં તીર્છાલોક આવેલો છે, ને તીર્છાલોકનું બરાબર મધ્ય બિંદુ, વર્તુળ જ્યારથી ગોળ દોરવાનું હોય તો પેલું લોખંડનું આવે તેને શું કહેવાય? વર્તુળ જ પરિકર. પરિકરનો જે પોઈન્ટ મૂકવામાં આવે અને એમ સર્કલ કરવામાં આવે, તો આ તીર્છાલોક આવો જ છે સર્કલ. એનું જે મિડલ છે એને સમભૂતલા પૃથ્વી કહેવામાં આવે છે. આપણે વર્તમાનમાં જે સી લેવલ કહેવાય, એવી રીતે આ 14 રાજલોકનું સી લેવલ એટલે સમભૂતલા નામની પૃથ્વી. બરાબર. એની નીચે કેટલા યોજન જોઈએ? 900 યોજન. ઉપર કેટલા યોજન જોઈએ? 900 યોજન. કુલ મળીને 1800. એમ ઉપર નીચે થઈને 1800, પણ એમ તીર્છું કેટલું? 1 રાજ, યાને કે અસંખ્ય દ્વીપ, અરે અસંખ્ય યોજન. આ મધ્યલોક છે, તીર્છાલોક છે. નીચે શું આવેલું છે? અધોલોક આવેલો છે. ઉપર શું આવેલું છે? ઉર્ધ્વલોક. અધોલોકમાં વિશેષથી કોણ રહે છે? નારકીઓ. ઉર્ધ્વલોકમાં કોણ રહે છે? દેવતાઓ. તો આપણે ક્યાં રહીએ છીએ? તીર્છાલોકમાં. હવે તીર્છાલોક જે છે એની અંદર શું આવેલું છે? તો કે દ્વીપ અને સમુદ્રો આવેલા છે. દ્વીપ જેની ચારે બાજુ પાણી હોય એને દ્વીપ કહેવાય, અને પાણીનો સમૂહ એને સમુદ્ર કહીશું. બરાબર છે. સર્વથી પહેલો જંબુ નામનો દ્વીપ આવેલો છે. પહેલો દ્વીપનું નામ શું? જંબુદ્વીપ. આ દ્વીપોની સમુદ્રોની એક સિસ્ટમ છે. પહેલો 1,00,000 યોજનનો છે. કયો કયો નામ નામ શું કીધું હતું? જંબુદ્વીપ નામનો દ્વીપ. એની લંબાઈ પહોળાઈ કેટલી કીધી હતી? 1,00,000 યોજનની છે. ગોલાકારે છે, થાળી આકારનો. જંબુદ્વીપ થાળી આકારનો. થાળી આકાર એટલે એમ પણ ગોલાકાર જ કહેવાય, પરંતુ થાળી એમ ઉપાડીએ ને પછી અંદર હાથ નાખીએ ને તો આરપાર નીકળે ખરી? ના નીકળે. એટલે વચ્ચેનો ભાગ પણ એ દ્વીપનો કહેવાય. આખો સર્કલ આકારે છે, જ્યારે બાકીના બધા દ્વીપ સમુદ્રો આ વલય આકારે છે. જેટલા પણ છે, પહેલો દ્વીપ કોના જેવો કીધો? થાળી જેવો. થાળી જેવો અને બંગડી જેવામાં શું તફાવત? બરાબર છે. જંબુદ્વીપ 1,00,000 કહીએ તો બધો ભાગ એનો જ કહેવાય. હવે જંબુદ્વીપને વીંટડાઈને બીજો સમુદ્ર, એટલે પહેલા નંબરનો સમુદ્ર લવણ નામનો સમુદ્ર વીંટડાયેલો છે.
હવે એ જે વીંટળાયેલો છે ને એ જંબુદ્વીપથી ડબલ પ્રમાણવાળો છે. ડબલ પ્રમાણવાળો એટલે કેવો? તો જંબુદ્વીપનું જે એન્ડ આવે ને એ દિશાથી, જે બાજુ એન્ડ છે એ દિશાથી લવણ સમુદ્રનો એન્ડ ભાગ એ 2 લાખ સમજવાનો, અને એ વચ્ચેનો જંબુદ્વીપનો ભાગ છે, અને સર્કલ આખો ગોલાકારે ફરતો લવણ સમુદ્ર છે. યાને કે રિંગ જે હોય કુકરની રિંગ એના જેવો એનો શેપ. તો કુકરની રિંગની એક છેડાથી બીજી છેડા બાજુ એ પટ્ટી પટ્ટી જે છે એ 2 લાખ યોજન સમજવાની. ગમે તે દિશાથી માપો 2 લાખ યોજન થાય. એમ જોવા જઈએ તો જંબુદ્વીપ સાથે લવણ સમુદ્રને ભેગો લઈએ તો આ બાજુના 2 લાખ, આ બાજુના 2 લાખ, વચ્ચેનો 1 લાખ, એટલે આ છેડાથી લવણ સમુદ્રના આ છેડાથી આ છેડા સુધી 5 લાખ યોજન થાય. એટલે 5 લાખની પરિઘ આપણે કાઢીએ તો લગભગ 15 લાખથી અધિક થાય. એનો પરિઘ સમજવાનો, બરાબર? જંબુદ્વીપ 1 લાખ યોજનનો, 1 લાખ યોજન લંબાઈ, 1 લાખ યોજન પહોળાઈ, થાળી જેવો, એની પછી 2 લાખ યોજનની પહોળાઈ વાળો અને ગોલાકારે લવણ સમુદ્ર આવેલો છે. પછી ત્રીજો ધાતકી ખંડ નામનો ખંડ છે. ધાતકી ખંડ નામનો દ્વીપ છે. કયા નંબરનો છે? 3 નંબરનો. ધાતકી ખંડ નામનો દ્વીપ એનાથી ડબલ. ડબલ એટલે કેટલું? 4 લાખ. 1 લાખ, 2 લાખ, એનાથી ડબલ 4 લાખ. આ બી ટાયરના જેવો શેપ ગોલાકારે. હવે જેટલા પણ દ્વીપ સમુદ્રો છે ને એ બધા વલય આકારે જ છે અને એકબીજાથી ડબલ ડબલ પ્રમાણના છે. આવા છે કેટલા? તો 1 રાજ સુધી લંબાવાનું છે. તો ત્રીજું શું બોલ્યો તું? ધાતકી ખંડ. પછી આવે છે કાલો દધી સમુદ્ર. 4 નંબરનો સમુદ્ર એટલે 2 નંબરનો સમુદ્ર છે, પણ આપનો આવ્યો 4થો સ્ટેપ એ કાલો દધી સમુદ્ર, જે 16 લાખ યોજનનો છે. કેટલા? 8 લાખ યોજનનો છે. એના પછી પુષ્કરવર નામનો દ્વીપ આવેલો છે. કયો દ્વીપ? એ 8 દુ 16 લાખનો થાય. એના પછી પુષ્કરવર સમુદ્ર આવે, પછી વારુણીવર દ્વીપ, વારુણીવર સમુદ્ર. આવા ડબલ ડબલ પ્રમાણના કરતા જવાનું. આ આગલો દ્વીપ કે સમુદ્ર પૂરો થાય ત્યાંથી સ્ટાર્ટ કરીને એ જે પણ હોય એના એન્ડ સુધીનો એનું પ્રમાણ કહેવાય, અને આખો ગોલાકારે સમજવાનો. જો આવા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. કેટલા દ્વીપ સમુદ્રો કીધા? અસંખ્ય દ્વીપ સમુદ્રો, બરાબર છે? જે દિવસે આપણે કદાચ જીવિતચાર પૂરું થવાનો ટાઈમ હશે ત્યારે મને સંખ્યાતનું સ્વરૂપ યાદ દેવડાવજો, બરાબર છે? તો હું તમને સંખ્યાતનું સ્વરૂપ તમને સમજાવીશ. કે એક આવલિકા એટલે કેટલો સમય, એક મુહૂર્ત એટલે કેટલો સમય, એ જ્યાં સુધી સંખ્યાતોનું સ્વરૂપ આપનાને ફાવશે નહીં ત્યાં સુધી પરફેક્શન નહીં આવે. કેવલ હું એટલું બોલી શકીશ કે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, બધા પ્રમાણમાં પૂર્વ પૂર્વ કરતા પછી પછીના ડબલ ડબલ પ્રમાણવાળા છે. છેલ્લામાં છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર છે. છેલ્લામાં છેલ્લો. બીજું તમારું નામ શું કીધું તું? મિતેશભાઈ. મિતેશભાઈ નામનો પણ દ્વીપ, મિતેશભાઈ નામનો સમુદ્ર, વિપુલભાઈ નામનો દ્વીપ, વિપુલભાઈ નામનો સમુદ્ર. જગતના જેટલા વ્યક્તિઓ છે પ્રાય કરીને બધાના નામના દ્વીપ, બધાના નામના સમુદ્ર છે. આપની માલિકીના છે કે નહીં એ ખબર નથી.
પણ બધા દ્વીપ સમુદ્રો છે એવું કહેવાય છે. જંબુ દ્વીપ એટલે પહેલો દ્વીપ, બરાબર છે? એ નામના પણ અસંખ્ય દ્વીપો છે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, અસંખ્ય એ નામના દ્વીપ છે. એટલે સમજી લેવાનું, જો જંબુ દ્વીપ અસંખ્ય છે એ નામનો, તો આપના નામના પણ અસંખ્ય દ્વીપો છે જ. એટલે વિચારો દ્વીપ સમુદ્રો કેટલા બધા છે. શું ફરક? શું સ્ટાર્ટિંગ કરતા પહેલા જ ફરક બોલ્યો, છતાં પણ ફરીથી પૂર્ણાવતન મારું થઈ જાય. આજુ બાજુ જેને પાણી હોય એને દ્વીપ કહેવાય. એટલે બે બાજુ છે પાણી જેને, આ બહુરી સમાસ છે એનો, એને દ્વીપ કહેવાય. અને દ્વાભ્યામ પીબતી એને દ્વીપ કહેવાય. બે ફરક છે, દ્વીપ એટલે હાથી ને દ્વીપ એટલે દ્વીપ, જગ્યા જેની આજુબાજુ પાણી છે તે. એમાં એકમાં રસ્વ લખાય ને એકમાં દીર્ઘ લખાય. દ્વીપ દ્વીપ દીર્ઘ લખો તો દ્વાભ્યામ પીબતી છે એ દ્વીપ એટલે આપનો જંબુ દ્વીપ વગેરે આવે, અને રસ્વ લખો એટલે હાથી થઈ જાય. દ્વાભ્યામ પીબતી વાળો દ્વીપ એ રસ્વ છે, અને બે બાજુ છે પાણી જેને એને દ્વીપ કહેવાય. તો એવો જંબુ નામનો દ્વીપ છે. દરેક દ્વીપ પછી સમુદ્ર છે એમનો પ્રશ્ન બરાબર છે કે અસ્મિન જંબુ દ્વીપ, આ જંબુ દ્વીપ પછી બીજો કયો નંબર આપ્યો તો લવણ સમુદ્ર. લવણ નો અર્થ છે મીઠું, જેનું પાણી મીઠાના સ્વાદવાળા સ્વાદવાળું છે એવો જે સમુદ્ર એને લવણ સમુદ્ર કહેવાય. અને વર્તમાનમાં કયો સમુદ્ર છે? અરબ સાગર, અરબી સમુદ્ર વગેરે જે પણ છે એ બધાના પાણી ખારા છે, બરાબર છે? એટલે એ બધા સમુદ્રો લવણ સમુદ્રના જ પાર્ટ લાગે છે, કારણ કે જે પ્રમાણ એમને લવણ સમુદ્રનું આપ્યું છે એ વર્તમાનના કોઈ સમુદ્રનું નથી. એટલે એ જે હું વર્ણન કરું છું ને એ તો આ નથી, તો એનો કોઈક પાર્ટ, એટલે એનો કોઈક ભાગ હોવો જોઈએ. તો આવ્યો ક્યારે? તો ઋષભદેવ ભગવાન સંયમ લીધા પછી સિદ્ધાચલ ઉપર કેટલી વાર, 99 પૂર્વ વાર પરમાત્મા પધાર્યા. પછી એમના પુત્ર ભરત ચક્રવર્તીએ એનો ઉદ્ધાર કરાયો, અને પરમાત્માની મણિમય અદ્ભુત રત્નની પ્રતિમાનું નિર્માણ કરાવીને અહીં ભવ્ય જિનાલય બનાવ્યું. હવે એ જિનાલય તો ચાલતું હતું જ, કેટલાય જતા રે, ઘણા વર્ષો જતા રહ્યા, ઘણું થયું. પછી અજિતનાથ ભગવાનના વખતમાં સગર નામના ચક્રવર્તી અહીં યાત્રા કરવા આવ્યા. ઘણા મોટો ટાઈમ ગયા પછી એમને આ પ્રતિમાના દર્શન કર્યા ને ત્યારે એક ભાવ આવ્યો કે આ કાળ બધો પડતો છે, હવે પડતા કાળની કારણે, લોભ મોહ વગેરેને કારણે વ્યક્તિ અહીં આવીને આની કોઈ પણ પ્રકારની નુકસાન ન કરી બેસે, એટલે એમને રક્ષાનો પરિણામ જાગ્યો. ચક્રવર્તી એટલે સર્વ સામર્થ્યવાળા, એની તોલે કોઈ વ્યક્તિ આવે નહીં, વ્યક્તિ કહું છું, દેવતાઓની વાત જુદી છે, પણ મનુષ્યમાં એમની તોલે, તીર્થંકરો સાઈડમાં, એને મનુષ્યમાં એમની તાકાત તોલે કોઈ ના આવી શકે એવા સમર્થ એટલે સગર ચક્રવર્તી. દર્શન કરતા વિચાર આવ્યો કે આની રક્ષા કોઈ પણ રીતે મારે કરવી જ છે, એટલે વિચારને અમલમાં મૂકવા સર્વપ્રથમ આ લવણના સુસ્થિત નામના દેવની આરાધના કરે છે. આ લવણ સમુદ્રનો અધિષ્ઠાયક દેવ સુસ્થિત નામનો દેવ છે,
એની અઠ્ઠમ તપ દ્વારા આરાધના કરી, પ્રસન્ન કર્યા અને આહ્વાન કર્યું કે મને આની રક્ષા માટે, યાને કે સિદ્ધાચલની ચારે બાજુ એવો સમુદ્ર લાવી દો કે જેને કારણે કોઈ જાય જ નહીં, કોઈ જાય જ નહીં, એટલે મણિમય મૂર્તિ જે છે રત્નની એની રક્ષા થાય. એટલે આજ્ઞા થઈ એટલે સડસડાટ લવણ સમુદ્ર આ જંબુદ્વીપના દક્ષિણ દ્વારથી ઘૂસ્યો. ચક્રવર્તીની આજ્ઞા દેવતાઓ ઉત્થાપન કરતા નથી. સર્વપ્રથમ દિગ્વિજય કરવા જાય તો માગધ વરદામ પ્રભાસ નામના તીર્થોને જીતે. દિશાવર્તી જેટલું પણ હોય ને બધા એમની આજ્ઞામાં આવી જાય તો જ ચક્ર પોતાના આયુષ્યમાં પ્રવેશે, તો જ 12.5 વર્ષ સુધી નોન સ્ટોપ 32,000 મુગુટબદ્ધ રાજાઓ જેનો રાજ્યાભિષેક કરે તો જ ચક્રવર્તી બનાય. એવા ચક્રવર્તીની આજ્ઞા થઈ એટલે તે વખતે આ લવણ સમુદ્રો સિદ્ધાચલ આગળ જતો હતો. અને એટલી વારમાં ઇન્દ્ર મહારાજાને એમના મિત્ર સગર ચક્રવર્તીના મિત્ર સૌધર્મ ઇન્દ્ર હતા, એમને વિચાર આવ્યો કે અત્યારે ભરત ક્ષેત્રમાં શું હાલત છે, અને વિચાર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને આ પરિસ્થિતિ જોઈ સડસડાટ એ સગર ચક્રવર્તી પાસે આવે છે અને વિનંતી કરે છે પંચમ કાળમાં તારવા યોગ્ય કોઈ સ્થાન હોય તો આ સિદ્ધાચલ છે, તમે જ્યાં પણ સમુદ્ર પહોંચ્યો છે રિક્વેસ્ટ એને ત્યાં ને ત્યાં રોકી લો. ત્યાં સુધીમાં તાલધ્વજગીરી એ સમુદ્ર આવતા આવતા પાલિતાનાની નજીક જે તળાજા છે ને એને તાલધ્વજગીરી કહેવાય, ત્યાં સુધી સમુદ્ર આવી ગયો હતો અને ઇન્દ્ર મહારાજાની વિનંતીથી ત્યાં ને ત્યાં એને રોકી લીધો. એટલે ઘોઘા વગેરે જે પણ મંદર પાસે જે આ સમુદ્ર છે એ કહેવાય છે આ રીતે આવેલો હોય એવો લાગે છે. બાકી તત્વજ્ઞાની જાણે, કારણ કે એનો જે સ્વાદ છે એવું જ અહીંયા છે. ત્યાં ભરતીને ઓટ આવે છે એવું અહીંયા આવે છે. એ સમુદ્રની અંદર છે ને વિશિષ્ટ પ્રકારના એક કળસાઓ છે, એની અંદરથી વાયુ નીકળે છે ને એટલે એના મોજાઓ વગેરે થાય છે. તો જેમ લવણ સમુદ્રની બધી અસરો આ સમુદ્રને દેખાય છે એટલે અનુમાન લગાવાય છે કદાચ 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 એનો પાર્ટ્સ હોય. બધા સોમનાથ મહાદેવ ગયા છો? હા. એ મહાદેવનું જે મંદિર છે ને એની બહાર જે પાળી છે ને ત્યાં ગાડી પાળીના છેડે એક નિશાન દોરેલું છે, તીર મારેલું છે કે આ દિશામાં સીધા જ જાઓ ને તો એને પાછું એની એ જ દિશામાં આવવું પડે, બીજે કશે જવાય નહીં. વૈજ્ઞાનિકોએ નક્કી કરીને, એક વૈજ્ઞાનિકોએ ટર્ન માર્યો હતો સર્કલ આમ ફરીને પાછા જ્યાંથી નીકળ્યા હતા ત્યાં ને ત્યાં આવ્યા, પરંતુ એ એરા પ્રમાણે ગયા ને સીધે સીધા તો પાછા એ જ રસ્તે આવવું પડ્યું. એટલે પ્રાય કરીને તે દિશા બાજુથી સમુદ્ર લાવ્યા હોય એવું અનુમાન છે, નક્કી પ્રમાણ કહેતો નથી. બરાબર? એટલે લવણ સમુદ્રનું પાણી હોય એવું લાગે છે અને આ લવણ સમુદ્ર હોવો જોઈએ. મેન આપનો વિષય ચાલતો હતો મનુષ્યની સ્વરૂપ સમજવાનો, મનુષ્ય કેટલા પ્રકારના છે, ક્યાં રહે છે, એના માટેનું આ. તો સર્વપ્રથમ જંબુદ્વીપ, બીજો લવણ સમુદ્ર, ત્રીજો ધાતકીખંડ, ચોથો કાલો દધી સમુદ્ર, જે સમુદ્રનું પાણી કાળું છે પણ પીવા યોગ્ય છે એનું નામ કાલો દધી છે. કાળ એટલે કાળું પાણી જેનું છે, અને સ્વાભાવિક આપણે જે પાણી પીએ છે ને એ પાણી જેવા સ્વાદવાળું જ કાલોદધીનું પાણી છે. પછી કયો દ્વીપ આવ્યો? આપણે ત્રણ દ્વીપ ને બે સમુદ્રના નામ યાદ રાખવાના છે, બરાબર છે? પહેલું કયો હતો? પછી 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 અને છેલ્લો. હવે પુષ્કરવર દ્વીપ જે છે એ હાફ લેવાનું છે. હાફ એટલે અર્ધ પુષ્કર વર દ્વીપ, બરાબર છે? તો દ્વીપ બે આખા થયા, એક અડધો, એટલે અઢી દ્વીપ કહેવાય. બરાબર છે? જંબુદ્વીપનું પ્રમાણ કેટલું? 1,00,000.
લવણ સમુદ્રનું બે બાજુ બબ્બે લાખ, આપણે 2 લાખ જ બોલવાનું. આ સાઈડ પણ 2 લાખ છે, આ સાઈડ પણ 2 લાખ છે. જમ્મુદ્વીપનું 1 લાખ જ અને લવણ સમુદ્ર બંને બાજુ 2 લાખ. આ બાજુ 2 લાખ, આ બાજુ 2 લાખ. પછી ધાતકી ખંડ બંને બાજુ 4-4 લાખ. પછી કાલોદધી સમુદ્ર બંને બાજુ 8-8 લાખ. અને પુષ્કરવર દ્વીપ છે ને 16 લાખનો હતો, એને બરાબર મધ્ય ભાગમાં મનુષ્યોને એની બહાર જન્મ ન થાય એવી એક બોર્ડર બનાવી છે. ક્યાં બોર્ડર બનાવી છે? પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં એક બોર્ડર છે. એ બોર્ડર બનાવનાર જે પર્વત છે એનું નામ છે માનુસોત્તર પર્વત. એને બરાબર મધ્યમાં બોર્ડર બનાવી છે. 8 લાખ જ્યાં પૂરા થાય ને ત્યાં આખું સર્કલ આકારે આખી બોર્ડર બનાવી છે અને એ એન્ડ ભાગ છે. આની અંદર મનુષ્યોના જન્મ પણ થઈ શકે છે, મનુષ્યોના મરણ પણ થઈ શકે છે. મનુષ્યોની બધી જ પ્રોસેસ આ પર્વતની અંદરવાળા ક્ષેત્રમાં થાય છે. ત્યાં સુધીનું ક્ષેત્ર જો કાઉન્ટિંગ કરીએ તો 1 સાઈડ 22 લાખ થાય છે, બીજી સાઈડ 22 લાખ, વચ્ચે 1 લાખ, કુલ 45 લાખ યોજનનો આ અઢી દ્વીપ થાય છે. અઢી દ્વીપ 2 સમુદ્રમાં. પહેલો જમ્મુદ્વીપ કેટલા પ્રમાણનો કીધો તો? 1 લાખ. લવણ સમુદ્ર બંને બાજુ 2 લાખ. પછી ધાતકી ખંડ બંને બાજુ 4 લાખ. પછી કાલોદધી સમુદ્ર બંને બાજુ 8-8 લાખ. અને પુષ્કરવર દ્વીપ અડધો લેવાનો છે, બંને બાજુ 8-8 લાખ. બોલો 45 લાખ થાય છે કે નથી થતો? થઈ ગયા. તો એ 45 લાખ યોજન એનો ડાયામીટર કહેવાશે. બરાબર, 45 લાખ યોજન લંબાય, 45 લાખ યોજન પહોળાય. આવો અઢી દ્વીપમાં જ મનુષ્યોનું જન્મ થાય છે, મૃત્યુ પણ આમાં જ થાય. અઢી દ્વીપની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, એમાં તિર્યંચો અને દેવતાઓનો વાસ હોઈ શકે, પણ મનુષ્યનો વાસ કેવલ ને કેવલ અઢી દ્વીપની અંદર. માટે આ ક્ષેત્રનું નામ મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ કેટલું? 45 લાખ. કોઈક 45 લાખ યોજન. કોઈક મનુષ્યને મૃત્યુની થોડીક ક્ષણો બાકી હોય અને કોઈ દેવતા ઉપાડીને અડીદીપની બહાર કદાચ મૂકી દે તો મૃત્યુ તો થાય જ ને, એનું મરવાનું તો છે જ ને, ના થાય. તો એવું કહે છે એ લઈ જનારને મતિ ભ્રમ થઈ જાય. જો અપહરણ થાય છે, દેવતાઓ પણ અપહરણ કરે છે, મનુષ્યોના કરે છે, બધું કાર્ય થઈ શકે છે. કૃષ્ણ મહારાજાના દીકરા પ્રદ્યુમ્ન જનતાની સાથે કૃષ્ણ મહારાજાને રુક્મણીજી દેખાડવા આવે છે અને ત્યાં રુક્મણી જતા રહે છે, પરંતુ દેવતા રુક્મણીનું રૂપ લઈને આવી આ પ્રદ્યુમ્નનું અપહરણ કરી અને વિદ્યાધરોના સ્થાનોમાં મૂકી આવે છે. પૂર્વભૂનો વ્યારી હશે એટલે દેવતાઓ મનુષ્યનું અપહરણ કરી, પૂર્વભવના વેર વગેરેને કારણે અપહરણ કરી બીજા સ્થાને મૂકી પણ શકે છે. આપણે દ્રૌપદીનું પણ અપહરણ થયું હતું, એ જુદી રીતે થયું હતું, પણ અપહરણ થઈ શકે છે. દેવતાઓ અપકરીન અઢીદીપની બહાર કદાચ વ્યક્તિને મૂકી આવે તો ત્યાં રહેલો ક્ષેત્રનો અધિષ્ઠાયક દેવ જે હોય એ વ્યક્તિને અઢીદીપની અંદર મૂકી દે. એટલે જન્મ કે મરણ અઢીદીપની બહાર મનુષ્યોના થતા નથી. તિર્યંચોના ભલે થાય, દેવતાના ભલે થાય, નારકના ભલે થાય, પણ મનુષ્યનો જન્મ મરણ કેવલ અઢીદીપની અંદર જ થાય છે. એટલે એ ક્ષેત્રને મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. હવે મનુષ્ય ક્ષેત્રમાં મનુષ્ય કઈ જગ્યાએ ઉત્પન્ન થાય, કઈ જગ્યાએ રહે છે,
તો સર્વપ્રથમ જંબુદ્વીપ, જંબુદ્વીપનું પ્રમાણ કેટલું કીધું હતું? 1,00,000 યોજન. એમાં રહેવા માટેના ક્ષેત્ર કુલ 7 ક્ષેત્ર છે. કેટલા ક્ષેત્ર છે? 7. અને એની બોર્ડર સરખા 6 પર્વત છે. કેટલા પર્વત કીધા? 6 પર્વત. અને ક્ષેત્ર રહેવાના કેટલા કીધા? 7 ક્ષેત્ર છે. બરાબર છે? 7 ક્ષેત્રમાં 6 આંતરા છે, 6 આંતરામાં 6 પર્વત છે. જંબુદ્વીપ એકદમ ગોલાકાર છે. એનું કદાચ ચિત્ર હોય તો 18માં નંબરના પેજ ઉપર છે ચિત્ર. 18મો નંબરનું પેજ. જો બધા પ્રકારના ચિત્ર આપેલા છે. પહેલા 16મા નંબરનું ચિત્ર જોઈએ તો એમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો બતાવેલા છે. એમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદધી સમુદ્ર, પુષ્કરવર દ્વીપ, પુષ્કરવર સમુદ્ર અને છેલ્લામાં છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર બતાવેલો છે. બરાબર છે? વચ્ચે અસંખ્ય દ્વીપો છે. પછી એમાં બરાબર શરૂઆતનો જંબુદ્વીપ, તો જંબુદ્વીપ પૂરો થયો એનું પ્રમાણ શું? તો તેની બોર્ડર હોય છે એને જગતી આ લોકો કહે છે. સેને જગતી કહે છે? જંબુદ્વીપ પૂરો થાય ને એટલે એક પ્રકારની બોર્ડર છે. દરેક દ્વીપ સમુદ્રને બોર્ડર છે જ, એટલે એની જગતીમાં ત્યાં સુધી એનું પ્રમાણ પૂરું થાય. આ જે બ્લેક આમ ગોલાકારે જે લાઈન દેખાય છે ને એ જગતીનું સમજવાનું. આ જગતીથી આ બીજી જગતી સુધીનો વચ્ચેનો ભાગ 2,00,000 યોજન. એ રીતના 4 એમ કરીને આ છેવટે જે દેખાય છે ને આનું નામ માનુસોત્તર પર્વત છે. આ 17મા નંબરના જે પેજ છે એની ઉપર અર્ધ પુષ્કરાવર દ્વીપ પછી માનુસોત્તર નામનો પર્વત બનાવેલો છે. બરાબર છે? આ 45,00,000 યોજન પ્રમાણવાળું મનુષ્ય ક્ષેત્ર આવેલું છે. બોલો ભાવિકભાઈ, શું કેવું છે તમારે? એટલે આ 2,50,000 દ્વીપનું ચિત્ર છે. હવે મારે તમને જે બતાવવાનું છે એના પછીનું ચિત્ર જંબુદ્વીપ. જો આ જંબુદ્વીપ આ એક છેડાથી બીજા છેડા સુધી એટલે ગોલાકારે એમ છે. ચિત્રમાં ભલે એમ હોય, આ ઉપરની દિશા ઉત્તર દિશા એમ જે છે તો આપની આ ઉત્તર દિશા, આ પૂર્વ, પછી આ દક્ષિણ ને આ પશ્ચિમ, આ 4 દિશાઓ છે. એવી રીતના તમારે સમજી લેવાનું આ ચિત્ર આમ છે પણ દેખાડીએ છીએ અમે તમને આમ. બરાબર છે? એટલે ઉપર ઉપર શબ્દ એટલે આમ ઉપર નહીં, ઉત્તર દિશા બાજુ આમ જવાનું રહેશે. બરાબર છે? આ છેડાથી આ છેડા સુધી 1,00,000 યોજનનો આ જંબુદ્વીપ છે. આ છેડાથી આ છેડા સુધી આ 1,00,000 યોજનનો સર્કલ આકારનો આ એની બોર્ડર છે. બરાબર છે? એની અંદર સર્વપ્રથમ એકદમ નીચેના ભાગમાં ભરત નામનું ક્ષેત્ર છે. દક્ષિણમાં એ લોકોએ દક્ષિણ ભરત, ઉત્તર ભરત અને મધ્યમાં વેતાઢ્ય એમ કરીને 3 ડિવિઝન આપ્યા છે. પરંતુ આપણા એ આખું ડિવિઝન, આખું આ ત્રણેય નામ ભેગા કરીને આખું જે ચિત્ર બને ને એ ભરત ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું છું, નીચેની જે 3 છે ને, દક્ષિણ ભરત, દીર્ઘ વેતાડ્ય પર્વત અને ઉત્તર ભરત, પછી જે લઘુ હિમવંત પર્વત આવે છે ને એની જે લાઈન છે ને ત્યાંથી માંડીને નીચે સુધીનો આખું ભરત ક્ષેત્ર છે. એટલે આપણે સામસામા નામો લર્ન કરીશું. તો આ કયું હતું? ભરત ક્ષેત્ર. તો એની સામે બરાબર સેમ પોઝિશન વાળું ઐરાવત ક્ષેત્ર છે. બરાબર છે? પહેલું ભરત, સામે ઐરાવત, બંનેનું સ્વરૂપ એક સમાન જ છે. આ ધારો કે રોટલો છે, આ ધારો કે રોટલો છે, એની એક કોર એમ કરીને થોડી વાળીએ અને તોડીને જે શેપ થાય ને અર્ધચંદ્રાકાર આકાર વાળો આ લવણ, અરે ભરત ક્ષેત્ર છે. જેની ત્રણ બાજુ એટલે આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે,
આમ ત્રણ દિશામાં સમુદ્ર આવેલો છે અને ઉત્તર દિશામાં લઘુ હિમવંત નામનો પર્વત છે, આવું આ ભરત ક્ષેત્ર છે, આની અંદર મનુષ્યોની ઉત્પત્તિ થઈ શકે છે, બરાબર છે? આપણે દક્ષિણ ભારતમાં રહીએ છીએ, આ નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ભારત છે, શાંતિ સ્નાત્રમાં આપણે બધા બોલીએ છીએ, અસ્મિન જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે દક્ષિણાર્ધ ભરતે, દક્ષિણાર્ધ ભરત છે આ, દક્ષિણ બાજુના અર્ધ ભાગનો ભરત, ઉપરનો ઉત્તરાર્ધ ભરત, અને દક્ષિણ ભરતની અંદર ત્રણ ખંડો આવેલા છે. અહીંયા ખંડોનું ચિત્ર દોરેલું નથી, નહીતર તો હું તમને કહેત, ત્રણ ખંડમાં પણ વચ્ચેનો જે ખંડ મધ્ય ખંડે, દક્ષિણાર્ધ ભરતે મધ્ય ખંડે, એટલે મધ્ય ખંડમાં આપનું અસ્તિત્વ છે. કઈ જગ્યાએ છે એનું સંશોધન ચાલે છે, સિંધુ નિષ્કુટો પાસે છીએ, પણ એ બધું બતાવવું અત્યારે શક્ય નથી આ ચિત્રમાં, બરાબર છે? આ ભરત ક્ષેત્ર, ઐરાવત, બધી સેમ પોઝિશન, ભરતનું જેવું સ્વરૂપ એવું જ, ખાલી વ્યક્તિઓ જુદા, ક્ષેત્રો જુદા, તેના નગરોના નામો જુદા હોય, પરંતુ આપણે જેમ બધાને હાઇટ નાની થાય તો ત્યાંના પણ લોકોની હાઇટ નાની થાય, હાઇટ વધે તો ત્યાંના લોકોની પણ હાઇટ વધે, પહેલાં તીર્થંકર અહીંયા થાય તો પહેલાં તીર્થંકર ત્યાં થાય, છેલ્લા અહીંયા થાય તો છેલ્લા ત્યાં, અહીં 24 તો અહીંયા 24, બધું સેમ પેજ. એટલે ભરત ને ઈરાવત સામ સામને, પછી વચ્ચે જવાનું મહાવિદે, કયું છે વચ્ચેનું ક્ષેત્ર? મહાવિદે. આ જે ક્ષેત્ર છે એ એમ લંબાઈમાં ઘણું બધું છે, પહોળાઈમાં થોડુંક ઓછું છે, 1/3 છે પહોળાઈમાં, 1/3 લંબાઈમાં, 1 લાખ. આવું કોણ છે? મહાવિદે ક્ષેત્ર. ત્રણ ક્ષેત્રના નામ કયા કયા કીધા? ભરત ક્ષેત્ર અને મહાવિદે ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રને કર્મભૂમિ કહીશું. શું કહીશું? કર્મભૂમિ. કયા ત્રણ ક્ષેત્ર? ભરત ક્ષેત્ર, બરાબર છે, કર્મભૂમિ, જ્યાં ગાડી બાળક ઉત્પન્ન થાય, થોડીક વયવાળો થાય, ભણવા જવું પડે, બધી વસ્તુઓ શીખવી પડે, ખેતીવાડી કરવી પડે, અને જ્યાં યુદ્ધ રક્ષણ માટેના શસ્ત્રો હોય, વેપાર વાણિજ્ય જેમાં થઈ શકતો હોય, જેમાં તીર્થંકરોની ઉત્પત્તિ હોય, જ્યાં દીક્ષા લઈ શકાતી હોય, જ્યાં ચક્રવર્તીઓ થઈ શકતા હોય, એવા ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય. અસી મસીને કૃષિ, એટલે અસી એટલે તલવાર થાય, શસ્ત્રો, શાક સમારવા વગેરે માટેના સાધનો જ્યાં અવેલેબલ હોય, અસી. પછી મસી, મસી એટલે સાય, એટલે કે જ્યાં લેખન માટે, અધ્યયન માટેના સામગ્રીઓ જ્યાં વિદ્યમાન હોય એને મસી કહેવાય. અને કૃષિ, જ્યાં ખેતી વગેરે દ્વારા જીવન નિર્વાહ થતો હોય, આવી ત્રણ વિશેષતાથી યુક્ત આગળ વધીને જ્યાં તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, જ્યાં ધર્મ વગેરેની સ્થાપના થતી હોય, એવા સ્થાનને કર્મભૂમિ કહેવાય. કર્મભૂમિ કઈ કઈ? એક તો ભરત, ઐરાવત, ત્રણ, એની અંદર કર્મભૂમિ બતાવી, બરાબર છે? મહાવિદે ક્ષેત્રની બે બાજુ પર્વત છે ને વચ્ચે પોતે ક્ષેત્ર છે, બરાબર. હવે ભરત ક્ષેત્રની ઉપર જઈએ ને તો પહેલો પર્વત આવે છે, પહેલો લઘુ હિમવંત પર્વત. એનું જેવું સ્વરૂપ હોય ને, એની બરાબર સામેની સાઈડે શિખરી પર્વતનું એવું જ સ્વરૂપ હોય, લઘુ હિમવંત શિખરી, બરાબર છે? એવી રીતના એના પછી જોઈએ ને તો હિમવંત નામનું ક્ષેત્ર આવે છે, હિમવંત ક્ષેત્ર. એનું જે પણ પ્રમાણ, એની બરાબર સામે હિરણ્યવંત ક્ષેત્રનું પણ આ જ પ્રમાણ છે. એટલે બે ક્ષેત્ર આમને સામને ગોખવાના, હિમવંત, હિરણ્યવંત, બરાબર. પહેલું કયું ક્ષેત્ર હતું? ભરત, ઐરાવત, મહાવિદે. આ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિ છે, ત્રણેયના નામ સાથે. પહેલું ભરત એવું સેમ સ્વરૂપવાળું ઐરાવત, અને વચ્ચે મહાવિદે. આ ત્રણ કર્મભૂમિ. હવે અકર્મભૂમિ ચાલુ થાય છે, જેમાં
બધા કલ્પવૃક્ષથી જીવન ચલાવવાનું, કોઈએ કમાવા જવાનું નહીં, કોઈએ ભણવાનું નહીં, કેવલ આરામ હી આરામ. વાસ્તવિક રીતે આપણને લાગે છે આરામ, ભણે આપની અહીંની જે લાઈફ છે ને એ મોટો ગોલ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છે. ત્યાં બધી સુવિધા છે ને, કોઈ ગોલ સાધી શકાય એવું નથી. કેવલ અહીંનું પુણ્ય ત્યાં ખર્ચાય છે, આધ્યાત્મિક લેવલનું કાંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ આપણે આધ્યાત્મને છોડી અને અનધ્યાત્મમાં જવા માટેનું વર્તમાનમાં બધી જ પ્રકારના પુરુષાર્થ કરી રહ્યા છે. આવું અનઅધ્યાત્મક જીવન આ લોકોનું આપણે નેક્સ્ટ ટાઈમ બતાવીશું કે આ યુગલિકો કેવા છે અને કેવી રીતે પોતાનું જીવન ગાળે છે, કલ્પવૃક્ષો શું કરે છે. આ બધા કલ્પવૃક્ષને આધારે જીવનારા જીવો છે. એ કયા ક્ષેત્રમાં? જે અકર્મભૂમિ છે તે. પહેલી અકર્મભૂમિ હિમવન ક્ષેત્ર અને હિરણ્યવન ક્ષેત્ર, બરાબર છે. પછી એક પર્વત છોડી દો, મહિમવન પર્વત. પછી છે ને હરિવર્ષ નામનું ક્ષેત્ર આવે છે, બરાબર છે. અને એની બરાબર સામે રમ્ય ક્ષેત્ર. ચાર ક્ષેત્રો આ અને ત્રણ ક્ષેત્રો પહેલા, કુલ સાત ક્ષેત્રો થયા. તો મહાવિદેય કર્મભૂમિ કહેવાય કે અકર્મભૂમિ કહેવાય? મહાવિદેય, બરાબર છે. ભરત ક્ષેત્ર કર્મભૂમિ, હા. હિમવંત ક્ષેત્ર કર્મભૂમિ, બરાબર છે. એટલે તમે ચાર અકર્મભૂમિ સમજી ગયા છો એવું લાગે છે, અને ત્રણ કર્મભૂમિ છે. હવે મહાવિદેય ક્ષેત્ર જે છે ને છે કર્મભૂમિ, પરંતુ એનો અમુક હિસ્સો અકર્મભૂમિનો છે. એ અકર્મભૂમિ વાળો હિસ્સો કયો છે? તો આગળ વધીશું ને તો દેવકુરુ કરીને આપેલું છે. દેવકુરુ મળ્યું તમને મહાવિદેય ક્ષેત્રમાં? અને ઉત્તરકુરુ, આ બીજા બે ક્ષેત્ર છે. એ સ્વતંત્ર ક્ષેત્ર નથી, પરંતુ મહાવિદેય ક્ષેત્રનો એક ભાગ છે. જ્યાં અકર્મભૂમિ જ છે, જ્યાં કલ્પવૃક્ષથી જીવન ચાલે છે, એવું આ ક્ષેત્ર છે. એટલે અકર્મભૂમિના છ વિકલ્પો થયા, બરાબર છે. તો અકર્મભૂમિમાં પહેલું હિમવંત, બીજું હિરણ્યવન, હરિવર્ષ, રમ્યક, દેવકુરુ અને ઉત્તરકુરુ. છ અકર્મભૂમિ અને ત્રણ કર્મભૂમિ. અકર્મભૂમિ કોને કહેવાય? બરાબર છે. અસી, મસી, કૃષિ આ ત્રણેની કોઈ પણ પ્રોસેસ હોય નહીં, છતાં પણ ત્યાંના ક્ષેત્રનું અદ્ભુત પુણ્ય છે. ત્યાંનું કેવલ પથ્થર પણ લઈ લઈએ ને અને દૂધમાં નાખીએ ને તો ઘણી બધી ખાંડ નાખ્યા પછી જે મધુરતા આવે ને એના નાના પથ્થરની એક કાંકરી તોડીને અંદર નાખે ને તો કઈ ઘણું મધુર દૂધ થઈ જાય એવી મીઠાસવાળા ત્યાંના કાંકરાઓ હોય છે. એટલે ત્યાંનું ક્ષેત્ર અત્યંત ફળદ્રુપ છે. એટલે ત્યાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ છે અને કલ્પવૃક્ષથી જ સંપૂર્ણ જીવન ચલાવે છે. આ જીવન એ લોકો રોગ રહિત હોય છે, અલ્પ પણ રોગ નહીં, સ્વસ્થ કાયા, સર્વાંગે સુંદર, સર્વ અવયવો શ્રેષ્ઠ ક્વોલિટીના, પ્રથમ સંગ્રહણવાળા આ યુગલિક જન્મવાળા જીવો ત્યાં ઉદ્ભવ થનારા હોય છે. એમને જ્યારે પણ ક્ષુધા લાગે, જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે, તો આ કલ્પવૃક્ષ પાસે પ્રાપ્ત થઈ શકે છે. અને એ જ લાઈફમાં જીવનભર એ જ કાર્ય કરવાનું. એક વિશેષતા, ત્યાં કોઈ શ્રમણ શ્રમની ભગવંતના દર્શન વંદનનો લાભ મળતો નથી. બીજા નંબરમાં ત્યાં કોઈ જિનાલય છે નહીં, એટલે ધાર્મિક ક્રિયાનું પૂર્ણ વિરામ છે. કોઈ ધાર્મિક ક્રિયાઓ કરવાની નહીં એવી અવસ્થા ત્યાં થાય છે. એમ નાનું આયુષ્ય નહીં, બહુ મોટું કાળ સુધી ત્યાં આ રીતે રહેવાનું.
અને પાછળથી પ્રાપ્ત થાય તો થાય શું? સામાન્ય દેવભવ. સામાન્ય દેવભવ એટલે કેવું કે આયુષ્ય બહુ ટૂંકું, ત્રણ પલ્યોપમ જેટલું, જ્યાં એક સાગરોપમ એટલે 10 કોટા કોટી પલ્યોપમ એવો એક સાગરોપમ થાય, એની સામે માંડ માંડ બહુ હાઈ ક્વોલિટીનો યુગલિક હોય ને, ત્રણ પલ્યોપમ એટલે તો બહુ હદ થઈ ગઈ. એટલા આયુષ્યવાળો દેવ થાય એટલે કઈ એનું જીવન ધર્મ વિહોણું છે. કેવળ શારીરિક ક્ષમતાથી વિચારીએ તો આ યુગલિકોનું શ્રેષ્ઠ શરીર કહેવાય. એટલે અકર્મ ભૂમિમાં આવા યુગલિકો ઉત્પન્ન થાય છે અને કર્મભૂમિમાં આપના જેવા મનુષ્યો થાય છે, જેને જીવન નિર્વાહ માટે અસી મસી અને કૃષિનો વ્યાપાર કરવો પડે એવા મનુષ્યો છે. મનુષ્યના ત્રણ પ્રકારના ભેદો છે. એક ગર્ભજ મનુષ્ય પણ છે અને સમૂર્છિમ પણ મનુષ્ય છે. બે પ્રકારના મનુષ્ય, ત્રણ બોલાઈ ગયા હતા પણ બે પ્રકારના, ગર્ભજ મનુષ્ય અને સમૂર્છિમ મનુષ્ય. તેમાં ગર્ભજ મનુષ્યો જ પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદવાળા છે, જ્યારે સમૂર્છિમ મનુષ્યો કેવલ ને કેવલ અપર્યાપ્તા જ છે, પર્યાપ્તા છે નહીં. એટલે ત્રણ ભેદ થયા ને, ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા અને સમૂર્છિમ મનુષ્ય અપર્યાપ્તા, ત્રણ થયું. આપણે ભરત ક્ષેત્ર ક્યાં હતો, જંબુદીપમાં કે બીજી કોઈ જગ્યાએ? જંબુદીપમાં. એટલે એમાં એને આગળ વિશેષણ મૂકવાનું, જંબુદ્વીપનો ભરત. પેલું સિહોર, સોનગઢ સિહોર આવે નહીં, સોનગઢ બે પ્રકારનું કે નહીં, એક ધરમપુર પાસે સોનગઢ છે, સુરત સોનગઢ આવે છે, હા તો સોનગઢ આપણે પાલિતાના જતા પણ આવે, અહીંયા પણ આવે, તો આપણે ઓળખાણ કેવી રીતના કરવાનું? તો આ આગળ કોઈક વિશેષણ મૂકવું પડે, તેનાથી બે ભેદ થઈ શકે. તેમ ભરત ક્ષેત્રને ઓળખાવવા માટે આવા ભરત છે ને પાંચ છે, એમાંથી મેં તમને કેવલ એક જ બતાવ્યા, જંબુદ્વીપનો ભરત. જંબુદ્વીપનો, જંબુદ્વીપનું મહાવિદે, આવી રીતના 7 ને 2 9 નામો છે. જંબુદ્વીપનો પહેલો ભરત, પછી જંબુદ્વીપનો, પછી જંબુદ્વીપ, જંબુદ્વીપ હિમવંત ક્ષેત્ર, પછી પછી હરિવર્ષ, પછી રમ્યક, પછી દેવકુરુ, પછી ઉત્તર. હવે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, આ પહેલો ભેદ. જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા, આ બીજો ભેદ. જંબુદ્વીપના ભરત ક્ષેત્રના સમૂર્છિમ મનુષ્ય અપર્યાપ્તા, આ ત્રણ થયું. હવે ભરતને હટાવીને ઐરાવત મૂકવાનું, ઐરાવતને હટાવીને મહાવિદે ફાવશે? હા, તમારે કેવલ નામ બોલજો, બસ તમારે નામ બોલવાના, બાકીનું હું બોલી દઈશ. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, એવા તો નામ યાદ રહી જશે ને. ચાલો, એટલે ભરત ક્ષેત્રના, અરે જંબુદ્વીપના કુલ ટોટલ 27 મનુષ્યોના ભેદો થયા, બરાબર છે? આપણે ગુજરાતમાં તો ગુજરાતી, અથવા ભારતીય તો ચીનવાળા હોય તો ચીની, મનુષ્યોમાં ભેદો છે ને, એવી રીતે ક્ષેત્રને આશ્રયને આ બધા ભેદો કર્યા છે. જો ક્ષેત્રનો ભેદ ન કરીએ તો મનુષ્યના ત્રણ ભેદોમાં બધા ભેદો આવે છે. હવે આપણે અત્યાર સુધીમાં મેં મનુષ્યના તમને 27 ભેદ શીખવાડ્યા, એટલે તમને અહોહો થાય ને, એટલે ખાલી આંકડો બોલું છું, આગળ વધીને 303 સુધી પહોંચવાનું છે, બરાબર છે? પણ અઘરું નથી, 27 થઈ ગયા એટલે 303 થઈ જશે, બરાબર છે? 27 આવતી વખતે તમારે બોલવાના રહેશે, બરાબર. આજ એટલું રાખીશું, બીજું જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય તું ઈચ્છા મૂળ સર્વમંગળ મંગળમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જેમ વ્યક્તિ